આદરવ અમરેલી જિલ્લાના ખેડૂતોને પણ ડુંગળીની નિકાસ બંધીને કારણે હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી લાદી દેવાતા મહુવા યાર્ડમાં હરાજી બંધ કરાઈ, જેને લઈને ખેડૂતોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। અમરેલી જિલ્લામાં ડુંગળીની હરાજી થતી ન હોવાથી ખેડૂતોને ભાવનગરના મહુવામાં ડુંગળી વેચવા જવું પડે છે। અને એમાં 3-2.5 થી 3 વીઘાની મેં ડુંગળી કરેલી છે અને 2 વર્ષ પહેલાં મને જે ડુંગળી ભાવ સરકારે રૂપિયો આપ્યો હતો, થેલે કિલે રૂપિયો આપ્યો હતો, એમાં મને કંઈ વળતર મળ્યું નહોતું પૂરું। અને આજે જે ભાવ છે એમાં ખેડૂતને હું ઓલે સરકારશ્રીને હું પ્રોબ્લેમ છે કે એણે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। આજે ખેડૂતને ભાવ મળે છે તો ખેડૂત તરફી સરકાર થાય એવી અમારી નમ્ર અપીલ છે। પણ નિકાસ બંધ થઈ એટલે ભાવ નહીં મળે છે। 800-900 આવતા ત્યારે માણ અમારું વ્યવસ્થિત ગુજરાન હાલે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી, પણ હવે 200-300 થી અમે કાલે આજ વાત સાંભળી કે ગોંડલ માર્કેટ યાર્ડમાં 200-300 સુધી, જો કાલે અમારી પરિસ્થિતિ એ રહી મહુવામાં સોમવારે માર્કેટ ખુલતા તો અમારી પરિસ્થિતિ બહુ દયનીય થાય, કારણ કે અમારી પાસે કોઈ એવી સુવિધા ન હોય કે આ ડુંગળીને અમે સ્ટોરેજ કરી શકીએ। એટલે જેમ બને એમ સરકાર આ નિકાસને ઉઠાવી લે અને કંઈક ખેડૂત સામું જોવે એવી અમારી રિક્વેસ્ટ છે। રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો, પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે। પ્રથમ વખત નલિયા 9.2 ડિગ્રીએ ઠૂંઠવાયું, અમદાવાદમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં પણ 14 ડિગ્રી, જ્યારે ભુજમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું, કંડલામાં 12, કેશોદમાં 14.2 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું, ભાવનગરમાં 17.9 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી અને વડોદરામાં પણ 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લખનૌમાં રીમોડેલિંગને લઈને ટ્રેન વ્યવહારને અસર થઈ રાજકોટથી પસાર થતી 2 ટ્રેન રદ કરાઈ છે। 3 ટ્રેન ડ્રાઇવર્ટ અને 1 ટ્રેન મોડી ઉપડશે। ગોરખપુર ઓખા, ઓખા ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન રદ, કાનપુર પ્રયાગરાજ મિર્ઝાપુર ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે। રાજકોટથી પસાર થતી 2 ટ્રેનોને રદ કરવામાં આવી છે। લખનૌમાં રીમોડેલિંગના કામના કારણે રેલવે વ્યવહારને અસર થઈ છે। ઓખા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન જે છે તે લેટ બાદ તેનો 1 માસ રૂટ જ આખો રદ કરવામાં આવ્યો, જ્યારે ગોરખપુર ઓખા એક્સપ્રેસ પણ અહીંયા રદ કરવામાં આવી છે। ઓખા ગુવાહાટી એક્સપ્રેસ પણ કેન્સલ કરવામાં આવી છે અને અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। સાંસદ ધીરજ સાહુ સાથે કોંગ્રેસે છેડો ફાડ્યો, ધીરજ સાહુના સંકુલોમાં 6ઠ્ઠા દિવસે પણ રેડ યથાવત, અત્યાર સુધી રેડ દરમિયાન 350 કરોડ રોકડા મળ્યા છે। સાહુના મેનેજરના ઘરેથી 100 કરોડ રોકડા મળ્યા છે તો બોલાંગીરમાં સતત 92 કલાકથી નોટોની ગણતરી ચાલુ છે। 4 દિવસથી 40 મશીનો દ્વારા રોકડની ગણતરી, જપ્ત કરાયેલ રોકડ 500 કરોડને પાર જવાની શક્યતા છે। ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિવિધ સંકુલોમાં દરોડા, આઈટી અધિકારીઓની મદદે હૈદરાબાદથી ખાસ ટીમ બોલાઈ છે તો ખાસ જે સાંસદ છે તેમની સાથે કોંગ્રેસે છેડો ફાડી દીધો છે। છેલ્લા 4 દિવસથી તેની ઘરેથી જે મળેલી રોકડ છે તેની ગણતરી કરવામાં આવી રહી છે। 92 કલાકોથી નોટની ગણતરી કરવામાં આવી રહી છે। આઈટી વિભાગના અધિકારીઓ જે છે ટીમે હૈદરાબાદથી પણ એક ટીમ આવી છે। ભ્રષ્ટાચાર જ્યારે આચરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં રોકડ રકમ અહીંયા કબજે કરવામાં આવી છે, ત્યારે હજી પણ દરોડાની કાર્યવાહી ચાલુ જ છે અને ખાસ આ સાંસદ જે છે તેમનાથી કોંગ્રેસે છેડો ફાડ્યો છે। રાજકોટમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં જીએસટીના દરોડા, સતત 2 દિવસે પણ જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ, અલગ અલગ 15 હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરગમ, મટુકી, ફ્લાવર્સ સહિત 15 હોટેલમાં દરોડા, જીએસટીમાં ગોટાળા કરનારા વેપારીઓમાં અહીં ફફડાટ ફેલાયો છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, શું કોઈ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, ગઈકાલે રાજકોટમાં ડ્રાયફ્રૂટના વેપારી બાદ હવે હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રના લોકો જીએસટી વિભાગના જપ્તે ચડ્યા છે। રાજકોટની અનેક હોટલ જીએસટી વિભાગના જપ્તે ચડી છે। ઉલ્લેખનીય છે કે શહેરની અલગ અલગ 15 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ જે છે તે જીએસટી વિભાગની તપાસ કરવામાં આવી રહી છે। વેરો ભરવામાં ગોટાળા કરનાર વેપારીઓ સામે ફફડાટ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જીએસટી વિભાગ દ્વારા ગઈકાલથી જ સર્ચ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। 15 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં જીએસટી વિભાગે તપાસ જે છે તે હાથ ધરી છે। રાજકોટની સરગમ, મટુકી, ફ્લાવર સહિત 15 જેટલી હોટલો 2 દિવસથી સર્ચ ઓપરેશન જે છે કરવામાં આવી રહ્યું છે।
આભાર તમામ વિગતો માટે. સુરતમાં રાકેશ કંસલ ગ્રુપ અને બિલ્ડર સંજય સુરાને ત્યાં આઈટીએ દરોડા પાડ્યા હતા. શનિવારે પણ 4 કરોડની રોકડ રકમ મળી હતી. દરોડામાં વધુ 2 કરોડની રોકડ મળી અને 17 બેંક લોકર સીઝ કરવામાં આવ્યા. કર્મચારીઓના રહેઠાણ સ્થળે સંતાડવામાં આવેલા કેટલાક દસ્તાવેજો પણ કબજે કરાયા છે. આઈટી વિભાગ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરાઈ અને બિલ્ડર અને કંસલ ગ્રુપના કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તો ખાસ દરોડા દરમિયાન 17 બેંક લોકર સીઝ તો કરવામાં આવ્યા છે, 2 કરોડની રોકડ વધુ મળી આવી છે. ખાસ રહેઠાણ સ્થળે સંતાડવામાં આવેલા જે દસ્તાવેજ હતા જ્યાં બિલ્ડર ગ્રુપના, તેમના દસ્તાવેજોની પણ અહીંયા ચકાસણી આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સુરાના ગ્રુપ પર દરોડાની કાર્યવાહી હજી પણ ચાલુ જ છે. શનિવારે 4 કરોડની રોકડ મળી હતી, વધુ 2 કરોડની રોકડ અહીંયા મળી આવી છે. બિલ્ડર અને કન્સલ ગ્રુપના કર્મચારીઓની પણ અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટમાં જાહેરમાં મારમારી કરનાર ઝડપાયા છે. યુવતી સહિત 6 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા. કાલાવાડ રોડ પર જાહેરમાં કરી હતી મારામારી. ગતરોજ મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. યુવતી અને 2 યુવકો વિડીયોમાં મારતા નજરે પડ્યા. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. યુવતીની છેડતીને યુવકને માર માર્યાની આશંકા. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. કઈ રીતે આખી મારામારીની ઘટના બની હતી અને ખાસ શું કારણ સામે આવી રહ્યું છે મયુર? બિલકુલ, ગઈકાલે કાલાવ રોડ પર મારામારીનો વિડીયો જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. રાત્રિના સમયે નકડંગ ચા પાસે કાલાવ રોડ પર મારામારી થઈ હતી અને લાકડી વડે યુવકને માર મારવામાં આવ્યો હતો, જેમાં એક યુવતી અને 2 યુવકો જે છે તે યુવકને માર મારી રહ્યા હોવાનો વિડીયો જે છે તે સામે આવ્યો હતો. અને ત્યારબાદ વિડીયો વાયરલ થતા રાજકોટના કાલાવ રોડ પર જે જાહેરમાં મારીમારી કરી હતી તેમાં 6 લોકોને માલવ્યા નગર પોલીસે દબેચી લીધા છે અને જાહેર સુલે શાંતિ ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. આભાર તમામ વિગતો માટે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના ફરેડા ગામે ફોરેસ્ટના કર્મચારી પર માલધારીએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જંગલમાં પશુ ચરાવવાને લઈને કાર્યવાહી કરતા ગિરનાયેલા માલધારીએ ફોરેસ્ટના કર્મચારી અનિલ સોલંકી પર હુમલો કર્યો હતો. રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રાકેશ, માલધારીએ વન કર્મચારી પર હિંસક હુમલો કર્યો, બંને વચ્ચે શું બોલાચાલી થઈ હતી કે શું વિગતો સામે આવી રહી છે આ ઘટના અંગે? પ્રીતિ, આપને જણાવું તો જે ફરેડા બીટમાં જે વન રક્ષક તરીકે ફરજ બજાવે છે અનિલભાઈ સોલંકી, તેમને ફરેડા ગામના જ એક રાજુ પરમાર કરીને જે માલધારી છે તેમના દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો છે ને હાથપગમાં ફ્રેક્ચર કરવામાં આવ્યા છે. જે પોલીસ ફરિયાદ નોંધાવી છે વનકર્મીએ તેમાં એવું જણાવ્યું છે કે આ જે માલધારી છે તે વારંવાર જંગલ વિસ્તારમાં માલઢોર ચરાવવા આવતા હોય અને તેમને અટકાવ્યા હોય અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરેલી હોય કાયદેસરની, જે વાતનું મન દુઃખ રાખીને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હાલ તો ગીરગઢડા પોલીસે વનકર્મીની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આભાર તમામ વિગતો માટે. એએમસીના સ્વીપર મશીને એકનો ભોગ લીધો છે. વાસણામાં ફૂટપાથ પર રહેતા પરિવારને અડફેટે લીધો. એએમસીના ડમ્પરે ફૂટપાથ ઉપર મહિલાને કચડીને અકસ્માતમાં આ મહિલાનું મોત નિપજ્યું. અનેક ઈજાગ્રસ્ત. જીબીશા કોલેજ પાસે સર્જાયો અકસ્માત. ડમ્પર ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવાયો છે. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, એએમસીના સ્વીપર મશીને આનો ભોગ લીધો છે ત્યારે કઈ રીતે અકસ્માતની ઘટના બની? વાત કરવામાં આવી પ્રીતિ, તો અમદાવાદની અંદર અકસ્માતોની હજી પણ વણથંભી વણઝાર ચાલુ જ છે. આજે પણ વહેલી સવારે અંદાજે 5:30 થી 6 વાગ્યાની અરસામાં કોર્પોરેશનનું જે રોડ સફાઈ કરવાનું સ્વીપર મશીન છે તેના ચાલકે બેદરકારી ભર્યું વાહન હંકારતા તે ફૂટપાથ પર રહેતા એક પરિવારના ઝૂંપડા પર ઘસી આવ્યું હતું અને તેમાં જે મહિલા હતી તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તે મહિલાના પતિના બંને પગે ઈજા થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. જો કે બનાવ અનુસંધાને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે જે એએમસીના ડમ્પર ચાલક એટલે કે જે સ્વીપર મશીનનો ચાલક છે તેને પોલીસ સ્ટેશન એમ ડિવિઝન ટ્રાફિક ખાતે લઈ જવામાં આવે છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની ફરિયાદ નોંધી ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે. આભાર તમામ વિગતો માટે જિગ્નેશ. મંત્રીના નકલી પીએની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ સામે વધુ એક ફરિયાદ. કોરોનામાં મૃત્યુ પામેલા યુવકની પત્ની સાથે ઠગાઈ થઈ છે. સરકારી નોકરી અને સહાયના નામે 18 લાખ પડાવ્યા. 25 લાખ સહાય આપવાની લાલચ આપી હતી. મહિલાના પુત્રને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી.
માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં મંત્રીના નકલી પીએસ સામે વધુ એક ફરિયાદ. માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કેતન અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. કેતન, જણાવશો, સહાય આપવા અને નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી, કઈ રીતે છેતરપિંડીની ઘટના બની અને આ મહિલા કઈ રીતે આ જે શખ્સ છે તેના સંપર્કમાં આવી હતી? જે રીતે વાત કરવામાં આવી, તો જે થોડા સમય પહેલા મંત્રીના નકલી પીએ રાજેશ જાદવ નામના વ્યક્તિ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. માણાવદરના રેખાબેન ભીખુભાઈ મેર નામની મહિલા સાથે તેને છેતરપિંડી કરી છે. જે મૃતક યુવાન છે તેની કોરોનાની સહાય આપવામાં આવશે સરકાર તરફથી, અને તેમના પુત્રને છે સરકારી નોકરી આપવામાં આવશે તેવી લાલચ આપી અને રૂપિયા 25 લાખની સહાય મળશે તેમ જણાવી, અને તેમની પાસેથી 18 લાખ રૂપિયા જે છે તે પડાવી લીધા હતા અને નોકરીને જે છે તે પણ ન અપાવી અને તેનો સંપર્ક પણ ન કર્યો, અને અંતે મહિલાએ જે છે નકલી પીએ સામે જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ માણાવદર પોલીસે સમગ્ર ઘટના લઈને તપાસ હાથ ધરી છે. જી, આભાર તમામ વિગતો માટે.